નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચલો આપણે ભણવા માટે તૈયાર થઈ જઈએ. સરસ. તો એક વિષય હિન્દી ભાગ વર્ણમાલા ભાગ 10. આજે આપણે ધ વિશે અભ્યાસ કરીશું. ધ સે ધનુષ, ધ સે ધનુષ. ધનુષ એટલે ધનુષ જ થાય, બરાબર ને? આગળ ધ ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવો, ધ શોધી તેના ઉપર ગોળ બનાવો. તો અહીંયા અલગ અલગ વર્ણ આપ્યા છે. વર્ણ એટલે હિન્દીમાં વર્ણ કહેવાય અને ગુજરાતીમાં એને અક્ષરો કહેવાય. તો અહીંયા આગળ જે અક્ષરો આપ્યા છે એમાંથી આપણે શું શોધવાનું છે? ધ. શું શોધવાનું છે? ધ. અને એની ઉપર આપણે પેન્સિલથી ગોળ કરવાનું છે. તો પહેલી લીટીમાં ધ જ ધ બ ભ ધ છ. તો અહીંયા આગળ ધ, આ ધ અને આ ધ, ત્રણ ધ છે. તો એની ઉપર આપણે શું કરીશું? પેન્સિલથી ગોળ કરીશું. પછી બીજી લીટીમાં ક હ અણ ધ ઘ ચ ધ. તો અહીંયા આગળ અહીંયા અને અહીંયા બે ધ છે. તો એની ઉપર આપણે પેન્સિલથી ગોળ કરીશું. જો એક વસ્તુનું ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ધ અને ઘ બંનેમાં ફેર છે. લાગે છે સરખા, પરંતુ ધનું ઉપર પાંખિયું ગોળ વાળેલું છે, ઘનું વાળેલું નથી, બરાબર ને? ઘ ડાયરેક્ટ લીટી સાથે જોડાયેલો છે, બરાબર ને? તો આ વસ્તુનું ધ્યાન રાખજો, પરીક્ષામાં પણ ભૂલ થાય નહીં, બરાબર ને? સરસ. ચલો આગળ પઢો, વાંચો, રંગ ભરો, રંગ પૂરો, બિંદુઓ કો મિલાવો, ટપકાને જોડો. તો ધ લખવાનો, ધ લખેલો છે, અહીંયા આગળ કલર પૂરવાના અને અહીંયા ટપકા જે છે એને જોડવાના છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો આગળ પઢો ઓર લખો, વાંચો અને લખો. તો આ રીતે તમારે ધ લખાવવાનો મહાવરો પાકો કરવાનો છે, બરાબર ને? તો ત્રણ લીટીમાં આ રીતે છૂટા છૂટા ધ લખવાના છે. ચલો પાછળ ધ કો ધ સે શરૂ હોને વાલે ચિત્ર સે જોડો, ધ ને ધ થી શરૂ થતા ચિત્ર સાથે જોડો. જો અહીંયા ગોળમાં ધ કર્યું છે અને અહીંયા ચિત્રો આપ્યા છે, ચિત્રની નીચે એના નામ લખ્યા છે. તો જે શબ્દ ધ થી શરૂ થતો હોય એને આ વચ્ચે રહેલા ધ સાથે જોડવાનો છે. તો પહેલું ચિત્ર છે ધડ, તો એનો પહેલો અક્ષર ધ છે, તો ધ ને ધ સાથે જોડીશું. પછીનું ચિત્ર છે દરવાજા, એમાં પહેલો અક્ષર શું છે? દ છે. શું છે? દ. તો દ ને ધ સાથે જોડાશે નહીં. પછીનું ચિત્ર છે ધનુષનું, શેનું ચિત્ર છે? ધનુષનું. તો એનો પહેલો અક્ષર ધ છે, તો ધ ને ધ સાથે જોડી શું. પછીનું ચિત્ર છે તલવારનું, તો તલવારમાં પહેલો અક્ષર ત છે, તો ત ને ધ સાથે જોડાશે નહીં. પછીનું ચિત્ર છે ધરતી, ધરતીમાં પહેલો અક્ષર છે ધ, તો ધ ને ધ સાથે જોડાય છે, બરાબર ને? તો ધ ને ધ સાથે જોડીશું. પછીનું ચિત્ર છે ધજાનું, શેનું ચિત્ર છે? ધજાનું. એમાં પણ પહેલો અક્ષર કયો છે? ધ. તો ધ ને ધ સાથે જોડવાનો છે, બરાબર ને? પછીનું ચિત્ર છે ઢાલનું, શેનું ચિત્ર છે? ઢાલનું. તો એનો પહેલો અક્ષર છે ઢ, તો ઢ ને ધ સાથે જોડાશે નહીં. આગળ સૂચના, ધ કે નીચે રેખા ખીચો, ધ ની નીચે લીટી કરો. તો અહીંયા શબ્દો આપેલા છે એમાં ધ અક્ષર આવતો હોય એની નીચે પેન્સિલથી લીટી કરવાની છે. ધ ન, તો અહીંયા પહેલો અક્ષર ધ છે, તો એની નીચે આપણે પેન્સિલથી શું કરીશું? લીટી કરીશું. ઈ ધર, તો અહીંયા ધ છે, તો એની નીચે આપણે પેન્સિલથી લીટી કરવાની છે. પછીનો શબ્દ છે ધરતી, તો અહીંયા પહેલો ધ છે, તો ત્યાં આપણે પેન્સિલથી લીટી કરીશું. પછીનો શબ્દ છે ધતુરા, તો પહેલો અક્ષર ધ છે, તો એની નીચે પેન્સિલથી લીટી કરીશું. ઉધર, તો અહીંયા પહેલો વચ્ચેનો અક્ષર ધ છે, તો ત્યાં આપણે પેન્સિલથી લીટી
करीशू धब्बा, तो पहलो अक्षर ध छे तो ते आपणे पेन्सिल थी लीटी करीशू। समझण पड़ी ने विद्यार्थी मित्रों? सरस, चलो आगळ सूचना। ध से अलग वर्ण पर चौकड़ी करो, ध थी जुदा अक्षर ऊपर चौकड़ी करो। तो अहीं छूटा छूटा अक्षरों आप्या छे, एमां ध होय एनी ऊपर आपणे चौकड़ी करवानी नथी, परंतु ध थी जुदा अक्षर होय एनी ऊपर पेन्सिल थी चौकड़ी करवानी छे। तो जुओ पहली लीटी में ध ब ध म ध, तो अहीं आगळ ब अने म, ध थी अलग वर्ण कहेवाय, तो एनी ऊपर आपणे शुं करीशुं, पेन्सिल थी चौकड़ी करीशुं। बीजी लीटी में न ख ध छ घ, तो अहीं आगळ न ख अने छ आ त्रण वर्ण ध थी अलग छे, तो एनी ऊपर आपणे पेन्सिल थी चौकड़ी करीशुं। पछीनुं छे, पछीनी लीटी में छे थ व ब ध घ, तो अहीं आगळ थ व ब अने घ आ वर्ण ध थी अलग कहेवाय, तो एनी ऊपर आपणे पेन्सिल थी चौकड़ी करीशुं। समझण पड़ी विद्यार्थी मित्रों? सरस, चलो आगळ पढ़ो और लिखो, वाँचो अने लखो। तो आ रीते शब्दों ध्वजा, धोड़, धनिया अने धब्बा आ शब्दों तमारे लखवाना छे, बराबर ने? चलो आगळ, शब्द में से ध ढूंढ कर उस पर गोल बनाओ, शब्द माथी ध शोधी तेना पर गोल बनाओ। तो अहीं आगळ छे धतूरा, तो एमां पहलो ध छे, तो एनी ऊपर आपणे पेन्सिल थी गोल करीशुं। पछी छे धन, तो एमां पहलो ध छे, तो एमां आपणे पेन्सिल थी गोल करीशुं। પછીનો શબ્દ છે ધરતી, તો એમાં પહેલો ધ છે તો ત્યાં આપણે પેન્સિલથી ગોળ કરીશું. પછીનો શબ્દ છે ધમકાના, તો એમાં પહેલો ધ છે તો ત્યાં આપણે પેન્સિલથી ગોળ કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજનું લેસન જોઈ લઈએ, બરાબર ને? તો આપણે પહેલાં ધ લખીશું, પછી ધનુષ અને ધનુષ નવા પાના ઉપર, વિદ્યાર્થી મિત્રો ધને નવા પાના ઉપર લખવાનું, બરાબર ને? હા, પછી આ રીતે સૂચના લખવાની અને આ રીતે છૂટા છૂટા અક્ષરો લખી અને જ્યાં ધ દેખાય ત્યાં પેન્સિલથી ગોળ કરવાનું છે, આ મહાવરો કરવાનું નથી, બરાબર ને? પછીનો છે પઢો ઓર લિખો, વાંચો અને લખો. આ રીતે છૂટા છૂટા ત્રણ લીટીમાં ધ લખવાના છે. પછી આગળ સૂચના લખવાની, ધને ધથી શરૂ થતા ચિત્રો સાથે જોડો. આ રીતે ચિત્રો દોરવાના નથી, ખાલી શબ્દો લખી અને વચ્ચે ધ લખી અને જે શબ્દ ધથી શરૂ થતો હોય એને ધ સાથે જોડવાનો છે. સમજણ પડી ને વિદ્યાર્થી મિત્રો? ચિત્ર દોરવાના નથી. પછીની સૂચના લખવાની, ધની નીચે લીટી કરો. આ રીતે શબ્દો લખી અને જ્યાં તમને ધ દેખાય ત્યાં પેન્સિલથી લીટી કરવાની છે. પછી આગળ સૂચના, ધ થી જુદા અક્ષર ઉપર ચોકડી કરો. આ રીતે છૂટા છૂટા શબ્દો અક્ષરો લખી અને ધ થી અલગ વર્ણ હોય, અલગ અક્ષર હોય ત્યાં આપણે પેન્સિલથી ચોકડી કરીશું, બરાબર ને? પછી પઢો ઓર લિખો, વાંચો અને લખો. સૂચના લખી અને આ ચાર શબ્દો લખવાના. પછી આગળ, શબ્દ મેસે ઢ ઢૂંઢ કર ઉસ પર ગોલ બનાવો. આ રીતે સૂચના લખી, આ રીતે શબ્દો લખી અને જ્યાં તમને ધ દેખાય છે ત્યાં પેન્સિલથી ગોળ કરવાનું છે. તો લેસન ખબર પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? સરસ. તો જે વિદ્યાર્થીઓને ધથી આગળ બાકી હોય તે દરેક વિદ્યાર્થીઓએ વિડીયો જોઈ બાકી પૂર્ણ કરી નાખજો અને ધ સુધી હિન્દીની નોટમાં કમ્પ્લીટ કરી નાખજો. આવતા પીરિયડમાં આપણે ફરી મળીશું. આવજો.